द्वारकामां लॉकडाउनना 56મા દિવસે છૂટછાટ મળતા ખંભાળિયાના બજારો ધમધમી ઉઠ્યા। સવારથી જ પાન મસાલાની દુકાનો પર લોકોની લાંબી લાઈનો લાગી। દુકાનોની બહાર લોકોના ટોળામાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો। છૂટછાટ મળ્યા બાદ પણ અમુક પાન મસાલાની દુકાનો બંધ। તો દ્વારકામાં છૂટછાટ મળી લોકો ઘરની બહાર આવ્યા છે। દુકાનોની બહાર લોકોના ટોળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો। छूटछाट मळ्या बाद पण द्वारकामां अमुक पान मसालानी दुकानो हजी पण बंद राखवामां आवी छे। तो लॉकडाउननो आजे 56મો दिवस लॉकडाउन 4 के जेनी आजथी शुरुआत थई छे अने पहला जे दिवसो जोवा मळता हता ते ज रीते लोको बहार निकळी पड्या छे। कोरोनाने कंट्रोलमां करवानो छे परंतु लोको जीवन जरूरियातनी चीज वस्तुओ लेवा माटे सतत बहार आवी रह्या छे। राजू रूपारेलिया अमारी साथे जोडाई गया छे। राजू, शुं विगतो? જણાવી દઉં કે આજે વહેલી સવારથી જે પાન મસાલાની દુકાનો છે ત્યાં લોકોની લાઈન લાગી હતી અને આ લોકડાઉનનો બે મહિના જેટલો સમય નીકળી ગયો હોવા છતાં અનેક દુકાનો છે તે ખોલી રહી હતી અને દુકાનો ખુલતા પહેલા જ લોકોની લાઈનો ખંભાળિયા અને દ્વારકામાં જોવા મળી હતી। ત્યારે આ લોકડાઉન ખુલતા જ બજારોમાં જે પાન મસાલાના કારણે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને ભીડ જોવા મળી હતી, જેના કારણે પોલીસે આવી અને આ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેના કાયદાના ઉગામી હતો। બિલકુલ આભાર રાજુ સમગ્ર વિગત બદલ। જામ ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। અરવલ્લીમાં લોકડાઉનમાં છૂટછાટ મળતા મોટાભાગના બજારો ખુલ્યા। મોડાસા, ભિલોડા સહિતના વિસ્તારોમાં લોકોની ભીડ ઉમટી। નોન કન્ટેનમેન્ટ વિસ્તારોમાં એસટી સેવા શરૂ કરવામાં આવી છે। સાથે જ બેંકોમાં પણ લોકોની ભીડ જોવા મળી। કોરોના સામે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા કલેક્ટરનો આદેશ। અરવલ્લીના આ દ્રશ્યો છે। સમીર અમારી સાથે જોડાઈ ગયા છે। સમીર, કેવો છે ત્યાંનો માહોલ? ચોક્કસ દીક્ષિતા, વાત કરવામાં આવે તો લોકડાઉન 4ની છૂટછાટ બાદ મોડાસામાં ભીડનો માહોલ જોવા મળ્યો હતો। નોન કન્ટેનમેન્ટ ઝોન જે હતો તે જગ્યાએ એસટી વિભાગની સેવા પણ શરૂ થઈ ગઈ છે। લોકો બજારોમાં જાણે કે 60 દિવસ બાદ બહાર નીકળ્યા હતા। મોડાસા, બાયર, ભિલોડા સહિતના જે બજારો છે તે બજારોમાં લોકોની ભીડ જોવા મળી છે। બેંકોમાં પણ ગ્રાહકોની ભીડ જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક કોરોના સામે સોશિયલ ડિસ્ટન્સિંગનું જે પાલન થવું જોઈએ તે પાલન અહીંયા નથી થતું હોય તેવું દેખાઈ રહ્યું છે। કલેક્ટર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવામાં આવે। દીક્ષિતા, બિલકુલ આભાર સમીર સમગ્ર વિગત બદલ। સુરતમાં આજથી છૂટછાટ આપવાની શરૂઆત થઈ ગઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં છૂટ મળતા જ લોકો રસ્તા પર ઉમટી પડ્યા। હજારોની સંખ્યામાં વાહનો રસ્તા પર જોવા મળ્યા। લોકોમાં જોવા મળી ખુશીની લહેર। જોકે છૂટ મળતા જાણે કોરોના ભૂલાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। લોકો કામ ધંધા અને નોકરી પર જતા દેખાયા। લોકોનું જીવન રાબેતા મુજબનું શરૂ થઈ ગયું છે। સુરતના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો, લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે। રાબેતા મુજબ નોકરી ધંધા લોકોના શરૂ થયા અને લોકો પોતાના કામકાજની તરફ આગળ વધ્યા છે।